હેલો, વેલકમ ટુ eduCT. અત્યારે આપણે આજના દિવસે નીટ માટે 11મા ધોરણમાં સિલેબસમાં કયા કયા ટોપિક અગત્યના છે અને કયા ચેપ્ટરને બહાર આપવાથી આપણે નીટમાં સારામાં સારો સ્કોર કરી શકીએ એની વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો મુખ્ય વસ્તુ એ છે કે આપણે રસાયણ વિજ્ઞાનને સારામાં સારું સમજવા માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે કે એનસીઆરટી આપણે સરસ તૈયાર કરવી પડે. લાઇન ટુ લાઇન એનસીઆરટી તમે જેટલી વખત વાંચશો ને એટલી વખત તમારા માર્ક્સ વધશે. તો આપણે સૌથી પહેલાં એનસીઆરટી છે એ સારી કરવા માટે કયા ચેપ્ટરને બહાર આપશું, તો નીટમાં કઈ રીતે માર્ક વધારે આવે, કયા વર્ષોની અંદર કેવી રીતના માર્ક બધા ચેપ્ટરમાં પૂછાયેલા છે, તો આપણે એની ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલું ચેપ્ટર છે મોલ સંકલ્પના. આ જે મોલ સંકલ્પના ચેપ્ટર છે જે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો તરીકે ઓળખાય, જનરલી દર વખતે એમાંથી ઓછામાં ઓછો એક પ્રશ્ન પૂછાય. ક્યારેક ઘણી બધી સાંદ્રતાઓ આવે, ઘણું બધું વિચારવાનું આવે, એટલે એવું બની શકે કે આમાંથી ક્યારેક આડોવડો પ્રશ્ન પૂછાઈ જાય. પણ તમે એનસીઆરટી સરસ સોલ્વ કરેલી હશે, પ્રિવિયસ યરના ક્વેશ્ચન કરેલા હોય, તો તમારો આ એક પ્રશ્ન છે એ 100% સાચો પડે. પરમાણુનું બંધારણ છે. પરમાણુના બંધારણની અંદર પૂછાતા પ્રશ્નો છે એ મોટે ભાગે ક્વોન્ટમ આંક રિલેટેડ, દ બ્રોગલીના સિદ્ધાંત આધારિત, બોહરની અભિધારણાઓ આધારિત અને હાઇઝનબર્ગના સિદ્ધાંત આધારિત પૂછાય. આને તમે સૌથી વધારે ભાર આપો તો હું માનું છું ત્યાં સુધી તમારા બે પ્રશ્નો છે જે નીટમાં દર વર્ષે પરમાણુને બંધારણને અનુલક્ષીને પૂછાય છે એમાં તમારે પૂરા બે આવે. એ ઉપરાંત સાદા પ્રશ્નો પૂછાય છે, આઈસો ઇલેક્ટ્રોનિક શું છે, આઈસો ડાયાફર શું છે, આઈસો સ્ટર્સ શું છે, આઈસો બાર, આઈસો ટોન, તો એ જો થોડુંક ધ્યાન આપવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી બે વર્ષે એકાદ પ્રશ્ન એ પણ રિપીટ થતો હોય તો તમને માર્ક અપાવી શકે. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતા છે. મોટા ભાગે આની અંદર ચડતો ક્રમ, ઉતરતો ક્રમ આવા પ્રશ્નો વારાફરતી પૂછાયેલા છે. તમે જૂના વર્ષોના પ્રીવિયસ યરના પેપર જોશો એ તમે સરસ સોલ્વ કરેલા હશે. એ ઉપરાંત એનસીઆરટી ને લાઇન ટુ લાઇન વાંચી હશે તો તમારો આમાંથી પૂછાતો એક પ્રશ્ન 100% તમને મળે. કયા કઈ વસ્તુને આમાં ધ્યાન આપવું પડે? સૌથી પહેલું ધ્યાન તમારે આપવું પડે આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને બધી સરસ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના તો તમને આમાં આવડવી જોઈએ પરમાણુ બંધારણમાં, પણ તમે આટલું સોલ્વ કરશો સરસ રીતે તો તમારો એક પ્રશ્ન છે એ સરસ તૈયાર થઈ જાય. આ તમારે એનસીઆરટી કરો તો પણ ચાલે એવું છે. આ બંને ચેપ્ટરમાં થોડુંક વધારાનું બહારથી કરવું પડે. રાસાયણિક બંધન છે એને પાર્ટ વનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ ગણવામાં આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, 3 અથવા 4 પ્રશ્નો આમાંથી પૂછાય. તમે જો જૂના વર્ષોના પેપર છે એને સરસ મજાના સોલ્વ કરેલા હોય તો હું માનું છું એવું કે તમારા ઓછામાં ઓછા દર વર્ષે પૂછાનારા પ્રશ્નો હોય એમાંથી 3 પ્રશ્નો તો તમને 100% આવડી જ જાય. એમાં સંકરણ આધારિત પ્રશ્નો હોય, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આણ્વીય કક્ષક રચના ઉપર આધારિત હોય, એના બંધ ક્રમાંક, બંધ લંબાઈ એના આધારિત પ્રશ્નો પૂછાય, બંધ ઉર્જા આધારિત પ્રશ્નો પૂછાય, તો રાસાયણિક બંધન અને આણ્વીય રચના છે એ ચેપ્ટરમાં તમારે કોષ્ટકમાં AB2E, AB3E2 એનું કોષ્ટક આવે, AB5, AB6, AB3, AB4 એ ટાઈપનું કોષ્ટક આવે. એ ઉપરાંત VACPR બેઝડ હોય કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી બેઝડ હોય તો તમે ચેપ્ટરને બરોબર સરખું વાંચો. જે લાગુ પડતું હોય થોડુંક વધારાની થિયરી જે તમે તૈયાર કરશો કે અહીંયા આપણે એને પીરસશું કે અહીંયા તમને તૈયાર કરાવશું એ તમે તૈયાર કરશો ને તો પણ હું માનું છું કે તમારે ઓછામાં ઓછા 3 પ્રશ્નો છે આવી જાય. આ તમારા માટે પાર્ટ વનનું સૌથી અગત્યમાં અગત્યનું ચેપ્ટર છે જે આપણી માટે રાસાયણિક બંધનની આણ્વીય રચના છે. એટલે આ પાર્ટ વનમાં તો આ ન કર્યું ને તો કાંઈ ન કર્યું બરાબર થાય. આ તમે તૈયાર કરો તો તમને પી વિભાગમાં પણ કામ લાગે, 13મા અને 14મા સમૂહમાં પણ. દ્રવ્ય અવસ્થામાં જનરલી એવું હોય છે, એક
અથવા બે પ્રશ્નો પૂછાય, પણ વધારે પડતો એક પ્રશ્ન પૂછાય એવું આપણે વિચારીએ કે એક પ્રશ્ન છે એ ઓછામાં ઓછો હોય. તો તમારે દ્રવ્ય વ્યવસ્થા શીખવા માટે તમારે એનસીઆરટી બેઝડ થિયરીમાં પ્રશ્નો છે એ ઉપરાંત તમારા માટે ગ્રેહામ વાયુ પ્રશ્નનો નિયમ છે, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે, એ ઉપરાંત તમારે વાંડરવાલ સમીકરણને થોડાક ડિટેલમાં જવું પડે, ઊંચા દબાણની અસર, નીચા દબાણની અસર ને જેવા બીજા સમીકરણો હોય એ તમારે એને તૈયાર કરી અને આગળ તમારે પીરસવું પડે. એ ઉપરાંત સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણ છે એને પણ જોવું પડે. એટલે હું માનું છું ત્યાં સુધી તમે જો એનસીઆરટી બેઝડ તમે થોડી તૈયારી કરો અને જે જૂના પૂછાઈ ગયેલા તૈયાર કરો પ્રશ્નો, તો એ તમારા માટે એક અથવા બેમાંથી 100% તમને એક માર્ક છે એ આવી ગયા. રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્ર આ ચેપ્ટર છે એમાં પણ ઓછામાં ઓછા અત્યાર સુધીમાં 2 પ્રશ્નો પૂછાયેલા છે. 2 પ્રશ્નો કન્ટિન્યુઅસ પૂછાય છે. એ 2 જે પ્રશ્નો ઉષ્મા ગતિશાસ્ત્રમાં પૂછાય છે એની અંદર ગિબ્સ ઉર્જા એન્ટ્રોપી રિલેટેડ, બરાબર, ગિબ્સ ઉર્જા સૌથી વધારે તૈયારી કરો, એન્ટ્રોપી છે એનો બરાબર તમે અભ્યાસ કરો. એ ઉપરાંત તમારા માટે એન્થાલ્પીના ફેરફારનો અભ્યાસ કરો. તો એ એન્થાલ્પીના ફેરફારનો અભ્યાસ તમે જેટલો સરસ તૈયાર કરશો, એ ઉપરાંત તમે ગિબ્સ ઉર્જા અને એન્ટ્રોપી છે જેટલું સરસ તૈયાર કરશો ને એટલો તમારે છે ને ઉષ્મા ગતિશાસ્ત્રમાં માર્ક વધારેમાં વધારે આવશે. એટલે ઉષ્મા ગતિશાસ્ત્ર છે એના તમે જૂના વર્ષોના પેપર ઉપરાંત તમારી જે પ્રેક્ટિસ હોય એકાદ 2 વધારાની થિયરી છે એનો ઉપયોગ કરશો, તમારા 2 માર્ક છે એમાં કવર થઈ જશે. રાસાયણિક સંતુલન છે જે લોકોને સારી રીતે ગણતરી કરતા આવડતું હોય, ગણતરીની પ્રેક્ટિસ હોય, એ લોકો વધારાને ન્યાય આપી શકે. ઓછામાં ઓછામાંથી 3 પ્રશ્નો દર વખતે હોય છે, 2 અથવા 3 પ્રશ્નો છે એ રાસાયણિક સંતુલન માટે પૂછાય છે આયનિક ઇક્વિલિબ્રિયમ સાથે. એટલે 2 અથવા 3 પ્રશ્નો છે એ એમાંથી પૂછાય છે. તો હું માનું છું કે તમે જો 2 પ્રશ્નો છે એને જો ક્યારેક એવું થાય કે ઇઝી ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમે આરામથી 2 ક્વેશ્ચન કરી શકો, પણ જો અઘરો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારા પાસે 1 પ્રશ્ન એટેન્ડ ન થાય એવું બની શકે. પણ જો તમે એની પ્રેક્ટિસ સરસ કરી હોય, તમે પ્રેક્ટિસ કરવાની ઝડપ હોય તો તમે આને પૂરેપૂરો ન્યાય આપી અને 3 પ્રશ્નો છે કરી શકો. એટલે આપણી માટે પાર્ટ 1ની અંદર સૌથી અગત્યના ચેપ્ટર્સ છે એ રાસાયણિક બંધન, પરમાણુનું બંધારણ, રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્ર અને રાસાયણિક સંતુલન. એટલે પાર્ટ 1ની અંદર 4 ચેપ્ટર આપણા માટે સૌથી અગત્યના છે. રેડોક્સ, રેડોક્સની અંદર તમારે સમીકરણનું સંતુલન આવડવું જોઈએ. એ સમીકરણનું સંતુલન તમે અર્ધ પ્રક્રિયાની રીતે કરી શકતા હોવા જોઈએ અને ઓક્સિડેશન આંક મેથડથી પણ તમે એને સોલ્વ કરી શકતા હોવા જોઈએ. એ ઉપરાંત ઓક્સિડેશન આંક અને સ્ટોક નોટેશનને એવું સામાન્ય આવડવું જોઈએ. તો આ તમારા માટે સૌથી સહેલું ચેપ્ટર થઈ જાય. આ તમારા માટે ઓછામાં ઓછો 1 પ્રશ્ન કવર કરે. જે વ્યક્તિઓને આરામથી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતા આવડતું હોય એના માટે સૌથી સહેલું ચેપ્ટર છે. હાઇડ્રોજન છે હંમેશા મોટે ભાગે ઇનઓર્ગેનિકનો જે ભાગ તમને પરીક્ષામાં પૂછાય છે કે પૂછાવાનો છે એ તમારા માટે હંમેશા એનસીઆરટી બેઝડ તમે તૈયારી કરશો એટલે તમારા 100% એમાંથી 1 પણ પ્રશ્ન બહાર નહીં જાય. એટલે કે હાઇડ્રોજન હોય, એસ વિભાગ હોય કે પી વિભાગ હોય, તમે જેટલું ચોપડીમાંથી બેસ્ટ કરશો, ચોપડીને જેટલી વધારે વાંચશો એટલો તમારો હાઇડ્રોજન એસ વિભાગ કે પી વિભાગ છે એ તમને માર્ક અપાવશે. હાઇડ્રોજન છે એમાંથી લગભગ 1 પ્રશ્ન પૂછાય, ક્યારેક એમાંથી પ્રશ્નો નથી પૂછાયેલા એવા પણ દાખલા છે, પણ પૂછાય તો 1 પૂછાય એના જેવું છે. એસ વિભાગ છે એમાંથી આપણને ઓછામાં ઓછા 2 પ્રશ્નો, આખો પી વિભાગ ગણો, તમે 13માં સમૂહથી શરૂ કરીને 18માં સમૂહ સુધીના ટોટલ જે 13, 14, 15, 16, 17 અને 18 સમૂહ આવે છે એ તમે ગણો તો ઓછામાં ઓછામાંથી 4 પ્રશ્નો પૂછાયેલા છે. તો 4 પ્રશ્નો પૂછાય છે. તો પી વિભાગની અંદર તમે 13 અને 14મો સમૂહ ગણતા હોય તો ઓછામાં ઓછા 2 પ્રશ્નો પૂછાઈ શકે. એટલે એમાંથી તમારે એનસીઆરટી બેઝડ તૈયારી કરો. ઇનઓર્ગેનિક મોટા ભાગે એનસીઆરટી બેઝડ પૂછાવાનો આગ્રહ રાખે છે. તો ઇનઓર્ગેનિકમાં તમારા માર્ક સૌથી સિક્યોર કરવો હોય તો તમારે એનસીઆરટી છે એ વધારેમાં વધારે વાર વાંચવાનું રાખવું પડે. આ આપણી માટે રાસાયણિક વિજ્ઞાનમાં સાંકેતિક પદ્ધતિઓ અને કાર્બનિક શરણ વિજ્ઞાન પાયાના સિદ્ધાંતો છે. તો એમાં તમને આયુપીએસસી છે એ જનરલી આવડવા જોઈએ. આયુપીએસસી છે એ તમે જનરલી તૈયાર કરશો એટલે તમારે 1 આયુપીએસસીનો પ્રશ્ન હોઈ શકે. સાંકેતિક પદ્ધતિઓની અંદર તમારે ડ્યુમા પદ્ધતિ આવે છે, જેલડાલ પદ્ધતિ આવે છે,
કેરિયર્સ પદ્ધતિ આવે છે, આ બધી પદ્ધતિઓના સમીકરણોને એના રિલેટેડ જે પ્રશ્ન હોય છે એ આપણને ઓછામાં ઓછો એક પ્રશ્ન કે બે પ્રશ્ન અપાવે. હાઇડ્રોકાર્બન છે ને એ ઓછામાં ઓછા 3 પ્રશ્નો છે એ અપાવે છે. પાર્ટ 2માં સૌથી વધારે પૂછાતા પ્રશ્નો છે એ હંમેશા હાઇડ્રોકાર્બનમાંથી રહેલા હોય છે, એટલે હાઇડ્રોકાર્બનમાંથી જ પૂછાતા હોય છે. પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન હમણાંથી દર વખતે એક પ્રશ્ન પૂછાયેલો છે. પહેલાં પર્યાવરણ રસાયણ વિજ્ઞાનમાંથી પ્રશ્નો પૂછાતા નહોતા, અથવા તો 2-3 વર્ષે એક પ્રશ્ન પૂછાતો હતો. એટલે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન છે આપણા માટે એટલા માટે હવે અગત્યનું રહેશે, કારણ કે પર્યાવરણના ઇસ્યુ ઊભા થયા છે. એટલે હવેથી દર વખતે એનો એક પ્રશ્ન હોય છે, એટલે આપણે થિયરી છે બરાબર વાંચવી. ઓવરઓલ 11મું જે છે એ આપણા માટે ટોટલ ગણવા જઈએ તો 1, 2, 3, 4 7, 8, 9, 10, 12 12, 13, 14, 16, 18 19, 22, 1, 23 તો ટોટલ આપણે જોયું કે 23 જેટલા પ્રશ્નો છે એ દર વખતે પાર્ટ 1માંથી હોય છે. ટોટલ પૂછાનારા પ્રશ્નો છે એ 45 હોય છે કેમેસ્ટ્રીમાં, એમાંથી 23 જેટલા કે ઓછામાં ઓછા 22 જેટલા પ્રશ્નો આપણું 11મું ધોરણ કવર કરે છે. એટલે આપણે 11માંને ન ગણી શકીએ એવું નહીં, આપણે 11માંને બરાબર તૈયાર કરવું જ પડે, કારણ કે લગભગ 50% જેટલો વિસ્તાર રોકે. હવે આપણે જોઈએ સૌથી વધારે મદર 11માં ધ્યાન આપવું પડે એવા ચેપ્ટરનું જો આપણે લિસ્ટ બનાવીએ તો આપણા માટે આ 2 નંબરનું ચેપ્ટર છે, આ 4 નંબર છે, આ 6 નંબરનું ચેપ્ટર છે, આ 7 નંબરનું ચેપ્ટર છે. એ ઉપરાંત આપણે જોઈએ આ હાઇડ્રોકાર્બન ચેપ્ટર છે બરાબર, એસ વિભાગ છે, પી વિભાગ છે. આ 6 ચેપ્ટરને તો આપણે છે ને હંમેશા તૈયાર સરસ કરવા જ પડે, કારણ કે તમે જોઈ શકો તો 2, 3, 5, 2, 7, 2, 3, 5, 2, 7, 9, 9, 2, 11, 2, 13, 13, 16 પ્રશ્ન, એટલે 14માંથી 6 ચેપ્ટર જ તે 16 પ્રશ્નો કવર કરે. એટલે આ ચેપ્ટર તો તમારે એટલા સરસ તૈયાર કરવા જ પડે, હું એમ નથી કહેતો બાકીના ન કરવા પડે, પણ હંમેશા એટલું જ રાખવાનું કે ઇનઓર્ગેનિક એટલે NCERT, ઓર્ગેનિક એટલે થોડીક વધારાની તૈયારી, અને તમારા માટે ફિઝિકલ છે એમાં બધી તૈયારી કરવી પડે તો એ તમારા માટે છે એ વધારેમાં વધારે માર્ક કવર કરી શકે. તો આપણા માટે 11મું હતું. હવે આપણે ફરીવાર 12મું છે એ તૈયારી કરશું, એટલે 12માંની આપણે વાત કરશું. આપણે ધોરણ 12ના અંદર નીટને રિલેટેડ રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ જે આપણે 1 અને 2 12th છે એના અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કયા ચેપ્ટર સૌથી વધારે અગત્યના છે. તો પાર્ટ 2ની અંદર એટલે ધોરણ 12માં જે આપણો આ પહેલો પાર્ટ છે જે ટોટલ 8 આ 1-9 ચેપ્ટરથી બનેલો છે, એમાં સૌથી અગત્યના ચેપ્ટરોની અંદર દ્રાવણો, વિદ્યુત રસાયણ, પી બ્લોકના તત્વો અને સવર્ગ સંયોજનો આવે છે. આ 4 ચેપ્ટર છે એ ઓછામાં ઓછા તમારા માટે 10 જેટલા પ્રશ્નો તૈયાર કરે, 8-10 પ્રશ્નો છે એ તમારા તૈયાર કરે છે. એટલે આ તમારા માટે સૌથી અગત્યના ચેપ્ટર છે. એ ઉપરાંત આલ્કોહોલ, ફિનોલ, આરડીહાઇડ કિટોન ને કાર્બોક્સિલિક એસિડ આ તમારા માટે બીજા 4 પ્રશ્નો તૈયાર કરે. એટલે ઓછામાં ઓછા તમે 5 ચેપ્ટર 6 ચેપ્ટર સારા તૈયાર કરો એ તમારા માટે 16 પ્રશ્નો તૈયાર કરી આપે. ઓછામાં ઓછા 16 પ્રશ્નો તૈયાર તમારા કરી આપે, 14-16 પ્રશ્નો. આપણા માટે ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થાની અંદર મોટાભાગે પૂછાનારા પ્રશ્નો છે એમાં તમને ખબર છે કે 10મા નંબરના પેજ ઉપર ટેબલ આપેલું છે કે જે ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક બરાબર, રોમ્બોહેડ્રલ એ તમારે કરવું બહુ જરૂરી છે, ફરજિયાત છે. એટલે એ તમારે ટેબલ કરવું છે એ બહુ જરૂરી છે બરાબર, જેની અંદર એ, બી અને સીના વેલ્યુ આવતા હોય. એ ઉપરાંત ક્ષતિઓ કરવી જરૂરી છે, ફ્રેન્કલ ક્ષતિ, શોર્ટકી ક્ષતિ અને એને લગતા જે કંઈ પણ દાખલાઓ આવે છે કે મોટાભાગે પૂછાયેલા દાખલાઓમાં એવું આવે, ઘનતા શોધવાનો દાખલો આવે, પરમાણુની સંખ્યા ગોતવાનો દાખલો આવે અને સૂત્રો ગોતવાના દાખલા આવે, X5, Y2, X6, A5, B4, C8 આ જે બધા ખૂણા, ધારી અને ફલકને રિલેટેડ દાખલા હોય એની તમે પ્રેક્ટિસ કરો તો હું માનું છું કે તમને આ એક પૂરેપૂરો છે એ MCQ આવડી જાય. દ્રાવણોની અંદર MCQ છે એમાં અલગ અલગ પ્રકારના પેટર્ન હોય છે. જનરલી પૂછાનારા પ્રશ્નો જે છે એ હેનરીના નિયમ રિલેટેડ હોય, રાઉટના બાષ્પશીલ અને અબાષ્પશીલ દ્રાવ્યતાને રિલેટેડ હોય,
અને સુયોજન અને વિયોજનને લગતા દાખલાઓ છે એ સૌથી વધારે પૂછાયેલા છે. તો દ્રાવણોમાં તમારે આટલું ધ્યાન રાખવું પડે. એ ઉપરાંત તમારે પ્રીવિયસ યરના પ્રશ્નો છે એ સરસ સોલ્વ કરવા પડે. હું માનું છું ત્યાં સુધી તમે આખું 12મું ધોરણ હોય એમાં જૂના 32 વર્ષમાં પૂછાઈ ગયેલા નીટના પેપર સમજીને તૈયાર કરો. એનસીઆરટીની એક્સરસાઇઝ અને એનસીઆરટીનું એક્ઝામ્પલર અને તમે એનસીઆરટી બરાબર તૈયારી કરેલી હોય તો હું તમને 100% એવું ચોક્કસપણે કહી શકું કે તમારે નીટની અંદર 180માંથી 140 કરતાં તો વધારે આવી જ શકે. તો આપણે જો વાત કરતા હોઈએ તો વિદ્યુત રસાયણની પણ અંદર તમારે શું તૈયાર કરવું જોઈએ. તો વિદ્યુત રસાયણ જે ચેપ્ટર છે એના અંદર નર્નસ્ટ ઇક્વેશનના દાખલા આવે છે, એ ઉપરાંત પીએચ રિલેટેડ દાખલા આવે છે, ઇલેક્ટ્રોલિસિસની થિયરીઓ છે, વિદ્યુત અવરોધ છે, વિદ્યુત વાહકતા છે, બરાબર, અને કોષ છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કેલોમલ ઇલેક્ટ્રોડ છે, ડેલ્ટા જી રિલેટેડ દાખલાઓ છે, ઓછામાં ઓછા અત્યાર સુધીમાં 2-3 વાર પૂછાઈ ગયેલા છે, કોષ ક્ષમતાવાળા દાખલાઓ છે. જો એની પૂરતી પ્રેક્ટિસ કરવામાં આવે તો હું માનું છું કે તમને આ પૂરેપૂરા પ્રશ્નો છે આવડી શકે. જનરલી ક્યારેક ગણતરી બેઝડ ક્વેશ્ચન હોય તો તમે એને પછી રાખી શકો, પણ તમે એને 100% અચૂક સોલ્વ તો કરી જ શકો. રાસાયણિક ગતિ કે એવું ચેપ્ટર છે કે જેમાં શૂન્યક્રમની પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ આવે છે, અથડામણનો સિદ્ધાંત આવે છે, ઉષ્મા શોષક અને ક્ષેપક આવે છે, વેગ અચળાંક પર તાપમાનની અસર અને log K=1ln K = A(e^(-e^-RT) પરથી જે કાંઈ પણ દાખલો આવે છે, log K2/K1 E/2.303 1/T1 - 1/T2 રિલેટેડ જે દાખલા આવે છે એ પણ રાસાયણિક ગતિ કેમ પૂછાય. તો તમારે રાસાયણિક ગતિકી, આ દ્રાવણો, વિદ્યુત રસાયણ એ બધા માટે તમારે પ્રેક્ટિસ માટે બીજા દાખલાઓ ગણવા પડે. એકલા બુકના રિલેટેડ દાખલા ગણવાથી પૂરા નહીં થાય. હંમેશા ફિઝિકલ માટે તમારે વધારાની પ્રેક્ટિસ માટે બીજા કોઈ પણ પબ્લિકેશનના દાખલા ગણવા જોઈએ. તો આ રાસાયણિક ગતિકી જે છે એમાંથી એક પ્રશ્ન પૂછાય છે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે એમાં બે ભાગ પડી જાય છે, અધિશોષણ છે, કલીલ છે, બરાબર છે, છેલ્લે ઇમલ્સન ને તેની બનાવટ ને કલીલના ઉપયોગો છે. તો તમે જો ચેપ્ટરમાં એનસીઆરટી બરાબર સરસ તૈયાર કરેલી હોય તો તમને આ પૂરો 1 માર્ક આવી શકે. અત્યાર સુધીમાં પૂછાયેલા પ્રશ્નોની અંદર અધિશોષણ રિલેટેડ પ્રશ્નો પૂછાયેલા છે, કલીલ રિલેટેડ પ્રશ્નો પણ પૂછાયેલા છે અને ઇમલ્સન રિલેટેડ છે. એટલે આ ત્રણેય ટોપિકને બરાબર ધ્યાનથી સમજો તો તમને માર્ક આવી શકે. તત્વોના અલગીકરણના સિદ્ધાંતો માટે હું એટલું જ કહીશ, તમારા માટે એનસીઆરટી તૈયાર છે, તમે એને 2 વાર એનસીઆરટી તૈયાર સરસ કરેલી છે તો તમારો આ 1 પ્રશ્ન છે એ 100% છે. પી વિભાગના તત્વો માટે હું હંમેશા એવું કહીશ, કહેવું છે મારે કે તમારે કોઈ પણ સમૂહ તૈયાર કરવો હોય તો એ તમારે તમારી જાતે એનસીઆરટીમાંથી ચાર્ટ બનાવીને તૈયાર કરવો જોઈએ. કે તમારી પાસે 15મો સમૂહ ચાર્ટ બનાવીને તૈયાર છે, તમારા પાસે 16મો સમૂહ, 17મો સમૂહ, 18મો સમૂહ, તમે પોતે ચાર્ટ બનાવેલો છે, કોઈ પાસેથી બનાવેલો લીધો નથી, તો તમારા માટે આ ચાર્ટ છે ને એ જ તમારા માટે જીવાદોરી બનશે. એટલે તમે જો આ 15મો 16મો 17મો અને 18મો સમૂહ છે એ તમે બરાબર તૈયાર કરેલો હશે, બુક વાંચેલી હશે, એનસીઆરટીની એક્સરસાઇઝ તૈયાર કરેલી હશે, તો હું 100% માનું છું કે તમારા માટે આ પી વિભાગના તત્વો છે એમાંથી 2 MCQ છે એ તમને મળશે. હંમેશા MCQ એવા જ પૂછાયેલા છે, એમાં પ્રશ્નો જ્યારે પ્રશ્નના પેપરો જ્યારે પૂછાયેલા છે નીટના લેવાના છે ત્યારે પણ એમાં જોવામાં લખ્યું છે કે એનસીઆરટીમાં આ લાઇનમાંથી પ્રશ્ન છે. તો તમે જેટલું સરસ તૈયાર કરશો એટલું તમને ઇનઓર્ગેનિક તો છે એ તમને એનસીઆરટીમાંથી જ મળશે. ડી અને એફ વિભાગનું પાછું અગેઇન ઇનઓર્ગેનિક જ છે. આમાં તમારે ડી અને એફ બ્લોક માટે શું કરવું પડે, 57 થી 71 તત્વો, 89 થી શરૂ કરીને 103 તત્વો, એટલે 57 પછી 58 થી 71 આખો 4A બ્લોક, 89 પછી 90 થી 103 એટલે તમારા માટે એક્ટિનોઇડ શ્રેણીનો બ્લોક, એવી રીતે તમારે 21 થી 30 તત્વો, 39 થી 38 તત્વો, એ જ રીતે 57 પછી 72 થી 80 તત્વો છે એ તમારે એની ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખવી પડે. કારણ કે ઇલેક્ટ્રોન રચના રિલેટેડ, એના ચુંબકીય ગુણધર્મો રિલેટેડ એના પ્રશ્નો પૂછે, રંગ આપે કે ન આપે, કયા લેન્થ અને ડેક્ટિનાઇડ તત્વો, બરાબર, એની ઉપયોગીતા, આ બધું તૈયાર કરવું પડે. તો એ તમે તૈયાર કરશો એટલે આ તમને 1 માર્ક 100% આપશે. સવર્ગ સંયોજનો છે, એ સવર્ગ સંયોજનો છે એ આપણા માટે
સૌથી અગત્યના માર્ક માટે બે પ્રશ્નો છે એ કવર કરે છે. સવર્ગ સંયોજનના આયુપીએસસી, એના સંકરણથી માંડી વર્ણનનો સિદ્ધાંત છે, લિગેન્ડનું વર્ગીકરણ છે, અને ભૌમિતિક અને અવકાશીય સમઘટકતાઓ સૌથી અગત્યનું. એ તમે જો સરસ તૈયાર કરશો એટલે હું માનું છું કે તમને સવર્ગ સંયોજનના પણ પૂરા માર્ક મળે. એમાં માટે તમારે પ્રીવિયસ યરમાં પૂછાયેલા પ્રશ્નોને સમજીને મહત્વ આપીને તૈયાર કરવા પડે. થોડું વધારાનું તૈયાર કરવું પડશે. એમાં હેલો એલકેન, હેલો એરિન છે એ બુક બેસ્ડ છે. તમે સરસ એનસીઆરટી સોલ્વ કરશો એટલે તમને આરામથી એમાં હેલો એલકેન, હેલો એરિનમાંથી પ્રશ્ન મળશે. એસએન વન, એસએન ટુ છે, કોણ એસએન વન આપે, કોણ એસએન ટુ આપે, બરાબર, એવા પ્રશ્નો છે એ જનરલી પૂછાતા હોય. સેન્ડ મેયર છે એની અંદર, પછી ઉપરાંત વુડ્સ છે, વુડ્સ ફિટિંગ છે, અને ખાલી ફિટિંગ છે, ફિંકલ સ્ટેઇન છે, અને સ્વાર્સ પ્રક્રિયા છે. ખાલી નેમ રિએક્શનોનો ચાર્ટ બનાવી નાખો અને યાદ રાખી લો એટલે માર્ક મળી જાય. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર છે. તો આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં આલ્કોહોલની બનાવટ, ફિનોલની બનાવટ, ઇથરની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો અને એના રિલેટેડ ચાર્ટ્સ. થોડીક વધારે તૈયારી જરૂર છે, થોડીક વધારે તૈયારી આમાં બહારથી કરવી પડે તો તમને એમાંથી પણ બે પ્રશ્નોથી આરામથી પૂછાઈ શકે. આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ સૌથી અગત્યના ચેપ્ટરોમાં આપણે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડને લઈ શકીએ. કાર્બોક્સિલિક એસિડ છે એ જનરલી વધારેમાં વધારે પૂછાતો પ્રશ્ન હોય, એમાં આલ્ડિહાઇડ અને કીટોનના બેઝડ વધારે પૂછાય છે. એટલે આમાંથી આપણે એનસીઆરટી બેઝ પ્રિવિયસના ક્વેશ્ચનો ઉપરાંત થોડીક વધારાની પ્રેક્ટિસ માટે, જેથી તમને ખબર પડે કે તમે શું સમજ્યા છો, એટલા માટે તમારે આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે એ તમારા પ્રેક્ટિસ માટે, તમને કેવું સમજાયું છે એના માટે તમારે એને એક્સરસાઇઝ કરવી પડે. એમાઇન સંયોજનો સૌથી સહેલું ચેપ્ટર છે. ઓછામાં ઓછી તમે 17 પ્રક્રિયાઓ છે એ સોલ્વ કરો અને સાયનાઇડના ગુણધર્મો કરો એટલે હું માનું છું કે તમને ઓછામાં ઓછું આ પ્રશ્ન સૌથી સહેલું થઈ જાય તમારા માટે. જૈવિક કણો માટે તમારે જોવું પડે કાર્બોહાઇડ્રેટનું નામકરણ છે એ જોવું પડે. તો કાર્બોહાઇડ્રેટનું નામકરણ તમે જુઓ, એ ઉપરાંત ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ છે, માલ્ટોઝ છે, બરાબર, એ ઉપરાંત ન્યુક્લિક એસિડના બંધારણ છે, બરાબર, એ બધી તમે તૈયારી કરશો. આલ્ફા માલ્ટોઝ, બીટા માલ્ટોઝના સ્ટ્રક્ચર છે, બંધારણ છે, ન્યુક્લિક એસિડ છે, વિટામિન્સ છે, એ તમારા એનસીઆરટી બેઝડ કરશો એટલે હું માનું છું કે ત્યાં સુધી તમને આરામથી જૈવિક કણોમાં એક અથવા બે પ્રશ્નો છે આરામથી મળી રહે. ક્યારેક એક પૂછાય છે, ક્યારેક બે પૂછાય છે, પણ જૂના પ્રશ્નો છે એ તમે સમજીને સોલ્વ કર્યા હોય તો તમને આરામથી બંને પ્રશ્નો આવડી જાય. પોલિમર છે, એના માટે તમારે ચાર્ટ બનાવવો પડે, કારણ કે એનું તાપમાન છે, ઉદ્દીપક છે, એ બધું તમારે યાદ રાખવું પડે. તાપમાન છે, વાતાવરણનું દબાણ છે, ઉદ્દીપક છે, એ ખાસ યાદ રાખવું પડે, વારંવાર ભૂલે ન જાય એટલે એને પાછું રિપીટ પણ કરતા રહેવું પડે. બેકેલાઇટ છે, મેલામાઇન છે, પોલિમર છે, ટેફલોન છે, બરાબર, પોલિએક્રિલો નાઇટ્રાઇલ છે, એ બધાના ગુણધર્મો, ઉપયોગો પણ તમારે યાદ રાખવા પડે. એટલે આ પોલિમર ચેપ્ટર છે એનો તમારે અલગથી ચાર્ટ બનાવીને તમે સહેલાઈથી તૈયાર કરો તો તમને આરામથી એક માર્ક છે એનો મળી જાય. જનરલી એવું છે કે ટેફલોન છે એ ઓછામાં ઓછું 4 વખત પૂછાઈ ગયેલું છે, ઊંજણ તરીકે ઉપયોગ થાય, એનો મોનોમર શું છે એ ઘણીવાર પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં હોય છે. એ રીતે આમાં ડીએનએ અને આરએનએના પ્રશ્નો પણ જૈવિક કણોમાં ઘણીવાર પૂછાયેલા છે. રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન જે છે ચેપ્ટર, ક્યારેક એવું બને છે કે એમાંથી પ્રશ્નો પૂછાય છે અને ક્યારેક એમાંથી પ્રશ્નો નથી પણ પૂછાતા, પણ એક એક પ્રશ્ન છે એ જનરલ એવરેજ પૂછાયેલા હોય. તો એમાં તમે ઔષધો છે, એન્ટાસિડ છે, હિસ્ટામાઇન દવાઓ, હિસ્ટામાઇન છે, એ ઉપરાંત આપણી માટે કૃત્રિમ ગળ્યા પદાર્થો છે, પ્રશાંતકો છે, બરાબર, એને આપણે જો સાબુ અને છેલ્લે ડિટર્જન્ટ છે, ગળ્યા પદાર્થો, પ્રિઝર્વેટિવ, એન્ટીઓક્સિડન્ટ, એ બધાના નામ તમારે ખાસ યાદ રાખવા પડે. એટલે બધી દવાઓના નામ છે એ તમે બરાબર તૈયાર કરી રાખેલા હોય તો હું માનું છું કે તમને પૂરેપૂરા એમાંથી માર્ક આવે. ઓવરઓલ આમાં મુખ્ય ચેપ્ટર છે એ તમે દ્રાવણો, વિદ્યુત રસાયણ છે, પી વિભાગના તત્વો છે, સવર્ગ સંયોજનો છે, આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટો અને કાર્બોક્સિલિક એસિડ, આ તમારા માટે મેઇન ચેપ્ટર છે. અને આ જે મેઇન ચેપ્ટર છે એની હારે જે બીજા જોડાયેલા ચેપ્ટર્સ છે એ પણ એટલા જ અગત્યના છે. આમાં ટોટલ કરવા જશો તો ઓછામાં ઓછા 22 પ્રશ્નો છે એ તૈયાર થાય છે, 22-24 પ્રશ્નો, અને 11મું છે એના આપણી માટે ઓવરઓલ છે એ 23 પ્રશ્નો જેટલા તૈયાર થાય. એટલે ટોટલ 22 અને 23 25 અથવા તો 24 અને 21 આવી રીતનો જનરલ રેશિયો હોય 11 અને 12નો. ટૂંકમાં મારું કહેવાનું એટલું જ છે કે તમારે 11 અને 12મું ધોરણ છે તેમાં તમે 11મું કાઢી નહીં શકો અને 12મું પણ તમે દૂર નથી કરી શકતા. 11મું અને 12મું બંને ભેગું થાય તો જ તમારા નીટના સારામાં સારા માર્ક કવર થાય. ટૂંકમાં આપણું કેમેસ્ટ્રી છે એ ટોટલ 3 વસ્તુથી બનેલું છે, ફિઝિકલ, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક. તો ઇનઓર્ગેનિક છે ને એની માટે હું એમ જ કહું છું કે તમે એનસીઆરટી જેટલી વાર વધારે વાંચશો ને એટલા તમારા ઇનઓર્ગેનિકના પૂરા માર્ક આવશે.
ઓર્ગેનિક છે એમાં તમે જેટલી તમે તૈયારી એનસીઆરટીની કરો છો એટલી તમારે વધારાની પ્રેક્ટિસ છે એ બીજા કોઈ પણ મટીરિયલમાંથી સાહિત્યમાંથી કરો એ તમને વધારે માર્ક અપાવશે. એ ઉપરાંત ફિઝિકલ છે એમાં એનસીઆરટી વત્તા તમારે બહારની કોઈ પબ્લિકેશનની બુકના એનસીઆરટીમાં પૂછાયેલા અને એની પ્રેક્ટિસને એમસીક્યુ તમારે સોલ્વ કરવા જોઈએ તો એ તમારા માટે સૌથી સારું પડે. આ 12માનું છે એ કઈ રીતે માર્ક વહેંચાયેલા છે આપણે વાત કરી, કયા ટોપિક એની માટે જરૂરી છે એ વાત કરી, આના પહેલાં આપણે 11માની વાત કરી ચૂક્યા છીએ. આ બધું તમને તમારા નીટના સારામાં સારા માર્ક કવર કરવા માટે ઉપયોગી થશે જેવી આશા રાખું છું. થેન્ક યુ.